नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 ना विज्ञाननुं रिविजन करी रह्या छीए। एक मार्कना एवा सवालो आपणे जोई रह्या छीए कि जे परीक्षामां बोर्डनी परीक्षामां सेक्शन ए नी अंदर पूछाय छे, अने 24 प्रश्नो आपणने पूछवाना छे, एमांथी एक पण मार्क कपाव न जोईए। एटला माटे आपणे साचो विकल्प पसंद करो एना पण बे भाग जोई लीधा, खाली जग्या पूरो एना पण बे भाग जोई लीधा। आजे आपणे माग्या मुजब जवाब आपो, डू एज डायरेक्टेड, એનો બીજો ભાગ શરૂ કરી રહ્યા છીએ। મિત્રો, આ રિવિઝન ખૂબ અગત્યનું છે, કારણ કે દરેક પ્રશ્નને આપણે સમજીએ અને એનો જવાબ લખીએ ને ત્યારે એને લગતો પણ બીજો કોઈ પ્રશ્ન આવડે તો પણ આપણને એનો જવાબ આવડવો જોઈએ। એટલા માટે ખૂબ જ સમજણપૂર્વક અને ખૂબ જ ધ્યાન આપી અને આ રિવિઝન કરજો। તો ચાલો શરૂ કરીએ। અગિયારમો સવાલ છે, સામાન્ય રીતે દૈહિક કોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિ હોય છે। આપણને ખબર છે કે દૈહિક કોષ છે ને એની અંદર જનીન, દરેક જનીન જોડકામાં જોવા મળે, જોડકામાં એટલે બે બે પ્રતિકૃતિ હોય છે। તો જનન કોષમાં તે એક સેટ કેવી રીતે બને છે? એટલે અહીંયા પ્રશ્ન શું થાય છે ખબર છે તમને, સમજાય છે કે આપણા દૈહિક કોષની અંદર જે રંગસૂત્રો છે, જનીનો ક્યાં રહેલા છે? રંગસૂત્રમાં, અને રંગસૂત્ર જોડમાં જ હોય એટલે રંગસૂત્ર માટે હંમેશા આપણે કહીએ કે માનવમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? તો કે માનવમાં રંગસૂત્ર 23 જોડી હોય છે। તો 23 જોડી હોય છે, એમાં 23 રંગસૂત્ર, 23 જોડી એટલે કેટલા થયા? 46। તો 46માંથી 23 કોના તરફથી મળ્યા? એના પિતા તરફથી। અને 23 રંગસૂત્ર કોના તરફથી મળ્યા? માતા તરફથી। તો દેહની અંદર તો આપણે બધા કોષની અંદર જોઈએ, આપણે દૈહિક કોષો કેટલા બધા, આપણા કરોડોની સંખ્યામાં દૈહિક કોષો છે, 10^14 કોષોનું આપણું શરીર બનેલું છે। વિચારો આપણા શરીરમાં કેટલા કોષો છે, 10^14 કરો ને, એનો અર્થ એમ થાય કે 1 કરોડ વખત 1 કરોડ, આટલા બધા કોષો જે દૈહિક કોષો છે તેમાં રંગસૂત્ર તો 23 જોડી છે, 46 છે। તો એ જનન કોષ જ્યારે બને, જનન કોષ એટલે પુરુષની અંદર શું બને? શુક્રકોષ। અને સ્ત્રીની અંદર શું બને? અંડકોષ, એને આપણે જનન કોષ કહીએ છીએ। તો જનન કોષની અંદર એક સેટ કેવી રીતે બને છે? 46માંથી 23 કેવી રીતે થઈ જાય? આ 46 છે એના 23 કેવી રીતે થઈ જાય? તો આપણા શરીરમાં સતત ચાલતી રહેલી એક પ્રક્રિયા છે જેનું નામ છે કોષ વિભાજન। આપણે નાનેથી મોટા થઈએ છીએ તો કઈ પ્રક્રિયાને કારણે? કોષ વિભાજનને કારણે। આપણે જેમ જેમ આપણા શરીરની વૃદ્ધિ થાય એટલે કોષ વિભાજન થાય, કોષ વિભાજન ડબલિંગ થાય એટલે મલ્ટિફિકેશન થાય, 2 ના 4, 4 ના 8, 8 ના 16 એવી રીતે। તો આ કોષ વિભાજનમાં પણ બે પ્રકાર છે। કોષ વિભાજનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, એક છે સંભાજન અને બીજું છે અર્ધીકરણ। તો આપણે યાદ રાખવાનું છે અર્ધીકરણ। સંભાજનમાં શું થાય કે એક 46 રંગસૂત્રવાળા કોષમાંથી બે કોષ બને ને તો એમાં 46 46 રંગસૂત્ર જ હોય, એને સંભાજન કહેવાય। પણ જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્નનો જવાબ આ છે, જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે 46 રંગસૂત્ર ધરાવતો એક કોષ જ્યારે બે કોષ ઉત્પન્ન કરે, બે જનન કોષ ઉત્પન્ન કરે, ત્યારે આ 46 કોષમાંથી અર્ધા એક કોષમાં ને અર્ધા બીજા કોષમાં જાય છે। આ પ્રક્રિયાને અર્ધીકરણ કહેવામાં આવે છે અને એટલા માટે જનન કોષની અંદર એક સેટ બને છે। ફરીથી આ બાજુ તમને સમજાવું તો જે 46 રંગસૂત્ર છે એ કઈ પ્રક્રિયા દરમિયાન? અર્ધીકરણ દરમિયાન 46માંથી જ્યારે બે કોષ બને ત્યારે 23 23 રંગસૂત્ર જનન કોષમાં જાય છે એટલે શુક્રકોષમાં પણ। આ શુક્રકોષની અંદર તમે જોયું તો આ શુક્રકોષની અંદર પણ કેટલા રંગસૂત્ર છે? અહીંયા શુક્રકોષમાં પણ 23 છે અને અંડકોષમાં પણ કેટલા રંગસૂત્ર છે? 23। તો આને અર્ધીકરણની પ્રક્રિયાથી રંગસૂત્રની સંખ્યા અર્ધી થઈ જાય છે એટલે એક સેટ તૈયાર થાય છે। ક્લિયર, સમજાય છે? બીજો પ્રશ્ન, ચલ અવરોધ એટલે શું? હવે તમને ખબર છે કે વાહકની અંદર આ એક અવરોધની નિશાની છે। આપણે આખી સર્કિટ બનાવીએ તો આ બેટરી છે, પછી અહીંયા આપણે કળ મૂકીએ, પછી અહીંયા આપણે એ મીટર મૂકીએ, કળ એટલે સ્વિચ, અહીંયા આપણે એ મીટર મૂકીએ અને આવી રીતે આપણે સર્કિટને પૂરી કરીએ। તો આ જે સર્કિટ છે ત્યાં આ અવરોધ છે, પણ અવરોધ ઘણી વખત નિશ્ચિત અવરોધ હોય, પરંતુ અવરોધને તમારે બદલવો હોય, માનો કે તમારે પ્રવાહ વધારે જોતો છે। આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, વિદ્યુત પ્રવાહ અને અવરોધ આ બંને એકબીજાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત। જો અવરોધ વધે તો પ્રવાહ ઘટે, અવરોધ ઘટે તો પ્રવાહ વધે, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય બંને। એટલે જ્યારે તમારે વધારે પ્રવાહની જરૂર હોય ત્યારે અવરોધ વધારવો પડે, અરે ઘટાડવો પડે, અને તમારે ઓછા પ્રવાહની જરૂર હોય તો અવરોધ વધારવો પડે।
એટલે અવરોધની વધઘટ કરી શકે, અવરોધની વધઘટ કરી શકે એવું જે સાધન છે એને આપણે રિયોસ્ટેટ કહીએ છીએ. શું કહીએ છીએ? રિયોસ્ટેટ. આ રિયોસ્ટેટ મૂકવામાં, અવરોધની સાથે અહીંયા રિયોસ્ટેટ મૂકવામાં આવે તો એ અવરોધને વધારી શકે અને ઘટાડી શકે છે. તો આ જે વધારી કે ઘટાડી શકાતો હોય અવરોધ, તો એવા અવરોધને કેવો અવરોધ કહે છે? ચલ અવરોધ. જે અવરોધને વધારી કે ઘટાડી શકાય રિયોસ્ટેટ વડે, તેવા અવરોધને ચલ અવરોધ કહે છે. ક્લિયર? સમજાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન. વાહનો માટે કયું બળતણ સ્વચ્છ ગણવામાં આવે છે? હવે મિત્રો, તમે જાણો છો કે વાહનોની અંદર ડીઝલ વપરાય છે, વાહનોની અંદર પેટ્રોલ વપરાય છે, અને વાહનોની અંદર સીએનજી પણ વપરાય છે. તો આ સીએનજી છે એને સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે, કારણ કે સૌથી ઓછામાં ઓછું, ઓછામાં ઓછું જો પ્રદૂષણ કરતું હોય તો કયું બળતણ છે? સીએનજી. બહુ નહિવત પ્રદૂષણ કરે છે. પેટ્રોલમાં, પેટ્રોલ અને ડીઝલનું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. પરંતુ સીએનજી એ એવું બળતણ છે, એની અંદર મિથેન રહેલો છે, તો મિથેનથી પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, પણ ખૂબ ઓછો, નહિવત પ્રમાણમાં એ પ્રદૂષણ કરે છે. એટલા માટે સીએનજીને, કારણ કે સીએનજીમાં મિથેન રહેલો છે અને મિથેનનું સંપૂર્ણ દહન થાય છે, સંપૂર્ણ દહન થાય એટલે ધુમાડો થતો નથી, એટલા માટે સીએનજીને કેવું બળતણ કહેવામાં આવે છે? સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓઝોનનું આણ્વીય સૂત્ર જણાવો. હવે જો મિત્રો, આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે ઓઝોન કેવી રીતે નિર્માણ થાય છે. જો આ પૃથ્વી ઉપર આપણું જે વાતાવરણ છે ત્યાં સૂર્ય, અહીંયા ઓઝોનનું સ્તર છે એકદમ બહારના ભાગમાં, અને સૂર્યપ્રકાશના કિરણો જેવા આવે, સૂર્યપ્રકાશના કિરણો જેવા આવે તો એમાં કયા કિરણો રહેલા છે? પારજાંબલી. અને આ પારજાંબલી કિરણો શું કરે છે? આ ઓઝોન, આ જે સ્તરની અંદર, વાતાવરણની અંદર જે ઓક્સિજન છે ને એનું વિઘટન કરે. હવે આ ઓક્સિજન છે, સમજી લો, ઓક્સિજનનું વિઘટન કોણ કરે? યુવી રેઝ. યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટને ગુજરાતીમાં કહેવાય પારજાંબલી. આ એનું વિઘટન કરશે અને ઓક્સિજનના બે પરમાણુ છૂટા પડશે. આ શું હતું? ઓક્સિજનનો અણુ. અહીંયા શું થયા? ઓક્સિજનના પરમાણુ. હવે વાતાવરણમાં ઓક્સિજનના અણુ પણ છે અને ઓક્સિજનના પરમાણુ પણ છે. કોણે વિઘટન કર્યું? આ પારજાંબલી કિરણોએ. પારજાંબલી કિરણો એનું વિઘટન કરે છે. હવે શું થશે કે ક્યારેક આ ઓક્સિજનનો અણુ અને ઓક્સિજનનો પરમાણુ જ્યારે જોડાઈ જાય ત્યારે O3 બને, અને O3 એ શું છે? એ ઓઝોન છે. તો ઓઝોનનું આણ્વીય સૂત્ર કે તો શું લખવાનું? O3. ઓઝોનનું આણ્વીય સૂત્ર જણાવો. એક માર્કનો સવાલ છે. આ તો મેં તમને સમજાવ્યું, આટલું બધું ન લખો તો પણ ચાલે. ખાસ તો O3 આનું અણુસૂત્ર શું છે એમ તમને કે તો શું લખવાનું છે? O3 એ ઓઝોનનું આણ્વીય સૂત્ર છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ નકામી વસ્તુનું પુનઃચક્રીકરણ કરાય? પુનઃચક્રીકરણ એટલે રીસાયકલ. આપણે આગળ સમજ્યા છીએ, 4 R આપણે સમજ્યા હતા. રીસાયકલ, તો રીસાયકલ એમાંનો એક R છે. રિડ્યુસ કરવું, રિફ્યુઝ કરવું, રીયુઝ કરવું, રીપર્પઝ કરવું અને રીસાયકલ કરવું. આ 5 R, રિડ્યુસ, રિફ્યુઝ, રીયુઝ, રીસાયકલ, રીપર્પઝ. તો રીસાયકલ એટલે શું? રીસાયકલનો અર્થ થાય પુનઃચક્રીકરણ. પુનઃચક્રીકરણ એટલે કેટલાક પ્લાસ્ટિકને અથવા તો કેટલીક ધાતુઓને પીગાળીને, જે કેવી હોય, જેનું વિઘટન થતું નથી, જેનું જૈવિક વિઘટન થતું નથી, જેનું જૈવિક વિઘટન થતું ન હોય તો એને શું કરવું પડે? એને ગરમ કરી અને પીગાળી નાખવામાં આવે, અને પીગાળીને પછી એમાંથી નવું પ્લાસ્ટિક કે નવી ધાતુ બનાવવામાં આવે અથવા નવી વસ્તુ બનાવવામાં આવે, નવું પ્લાસ્ટિક બનાવવામાં આવે, એને પુનઃચક્રીકરણ કહેવાય. તો કઈ નકામી વસ્તુ તમને કે તો જૂનું પ્લાસ્ટિક અને જૂની ધાતુઓ જે ખરાબ થઈ ગઈ છે તેને પુનઃચક્રીકરણ કરી શકાય છે. ક્લિયર? નેક્સ્ટ. આપેલા જોડકાને સાચી રીતે ગોઠવો. અહીંયા જોડકા આપેલા છે મિત્રો. વિભાગ એની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ લખ્યા છે, વિભાગ બેમાં એમાંથી નીકળતા અંતઃસ્ત્રાવના નામ લખ્યા છે. તો તમે જુઓ, પહેલી ગ્રંથિ કઈ છે? સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ કોનો સ્ત્રાવ કરે છે? સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન આપણા શરીરમાં રુધિરની અંદર શર્કરાનું નિયંત્રણ કરે. જેનું સ્વાદુપિંડ બરાબર કામ કરે એને ડાયાબિટીસ થતો નથી, કારણ કે એનું ઇન્સ્યુલિન બરાબર થાય છે. તો બેની સામે કોણ આવશે? એ. અહીંયા કોણ આવે છે? એ, બરાબર છે. અને અંડપિંડ છે એમાંથી કયો સ્ત્રાવ થાય? તો અહીંયા ત્રીજો જે ઇસ્ટ્રોજન લખ્યો છે આની સામે લખીશું બી.
સમજાણું? તો અંડપિંડ એ ઇસ્ટ્રોજનની સામે આવશે અને સ્વાદુપિંડની સામે ઇન્સ્યુલિન, ટેસ્ટોસ્ટેરોનની સામે આવે એવું કોઈ અહીંયા નથી. પણ માનો કે અહીંયા સી લખ્યું હોય અને અહીંયા લખ્યું હોય કે શુક્રપિંડ, તો શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, તો આપણે અહીંયા સી લખી શકીએ. તો સ્વાદુપિંડને એ સાથે જોડીશું, અંડપિંડને બી સાથે અને શુક્રપિંડને સી સાથે. ક્લિયર? પણ તમારે બધા જ અંતઃસ્ત્રાવ યાદ રાખવાના. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ થાય, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ થાય, શુક્રપિંડ અંડરપિંડનો અંતઃસ્ત્રાવ અહીંયા લખેલો જ છે, અને એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય. આ બધું યાદ રાખજો તો બધા જ જોડકાઓ તમને આવડશે. નવો પ્રશ્ન, આનુવંશિકતા એટલે શું? હવે આનુવંશિકતાનો આપણો સરસ મજાનો પાઠ આપણે ભણ્યા છીએ, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આનુવંશિકતા એટલે શું? તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક પેઢી એટલે માતૃ પેઢી અને બીજી પેઢી એટલે બાળક, બીજી પેઢીમાં થતું લક્ષણોનું વહન, થતું લક્ષણોનું વહન એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા. અથવા તો પિતૃ પેઢીમાંથી સંતતિમાં થતું લક્ષણોનું વહન. લક્ષણો જે વહન પામે છે, છોકરો એના પપ્પા જેવો દેખાય છે, દીકરો એના મા બાપ જેવો દેખાય, દીકરી એની મા બાપ જેવી દેખાય, અથવા તો બકરીનું બચ્ચું બકરી જેવું, ચકલીનું બચ્ચું ચકલી જેવું, આ આને શું કહેવાય? આનુવંશિકતા. લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા. એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું લક્ષણોનું વહન એટલે આનુવંશિકતા. ક્લિયર? પિતૃ પેઢી એટલે માતા પિતા, પિતૃ એટલે માતા પિતા, પિતૃ પેઢીમાંથી સંતતિમાં થતું લક્ષણોનું વહન એટલે પણ આપણે એને આનુવંશિકતા કહીએ છીએ. નવો પ્રશ્ન જોઈએ, ઉપાર્જિત લક્ષણો એટલે શું? હવે જો બે પ્રકારના લક્ષણો હોય, બે પ્રકારના કયા કયા લક્ષણો હોય? એક લક્ષણોને આનુવંશિક લક્ષણ કહેવાય, આનુવંશિક લક્ષણો, અને બીજા લક્ષણને ઉપાર્જિત લક્ષણ કહેવાય. તો ખાસ ધ્યાન આપજો, આનુવંશિક લક્ષણો વારસામાં આવે પણ ઉપાર્જિત લક્ષણો વારસામાં આવતા નથી, વારસામાં ન આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટની અંદર હાથ કપાઈ ગયો અને એ વ્યક્તિ યુવાન બન્યો અને પછી એને તો હાથ જ નથી, એના મેરેજ થાય તો એના બાળકો હાથ વગરના જન્મતા નથી. તો એ વ્યક્તિનો જે હાથ કપાઈ ગયેલો છે કેવું લક્ષણ છે? ઉપાર્જિત લક્ષણ. આપણા પુસ્તકમાં લખ્યું જ છે કે ઉંદરની પૂંછડી કપાઈ જાય છતાં એ ઉંદરના બચ્ચા તો પૂંછડીવાળા જ જન્મે છે, તો પૂંછડી કપાઈ જેવી એ કેવું લક્ષણ છે? ઉપાર્જિત લક્ષણ. અથવા તો પપ્પા પાયલોટ છે, પપ્પાને પ્લેન ચલાવતા આવડે છે, પપ્પાને સરસ મજાનું ડ્રાઇવિંગ કરતા, પ્લેનનું ડ્રાઇવિંગ કરતા આવડે છે, એટલે પપ્પા પાયલોટ છે એનો અર્થ એમ નથી કે એનું બાળક પાયલોટ જ બની જાય. એના બાળકની અંદર એ ઉપાર્જિત લક્ષણ કહેવાય. પપ્પાને સ્કેટિંગ આવડતું હોય, પપ્પાને સાયકલિંગ આવડતું હોય, તરતા આવડતું હોય, સ્વિમિંગ આવડતું હોય, પણ એ બધા ઉપાર્જિત લક્ષણો છે. જે લક્ષણો બાળકમાં સીધે સીધા ઉતરી આવતા નથી પણ એના માટે એને તૈયાર થવું પડે છે. સમજાય છે? તો ઉપાર્જિત લક્ષણો જે વારસામાં આવતા નથી એને ઉપાર્જિત લક્ષણો કહેવાય, જે લક્ષણો વારસામાં આવે તેને આનુવંશિક લક્ષણો કહે છે. ક્લિયર? નવો પ્રશ્ન, અશ્મિઓનો અભ્યાસ કયા હેતુ માટે અગત્યનો છે? હવે જુઓ, આજે આપણે જેટલા પ્રાણીઓ, જેટલા જીવો, સજીવો જોઈએ છીએ એ બધાના શરીરની રચનાનો અભ્યાસ તમે કરો. એ શરીરની રચના અત્યારે જે પ્રાણીઓમાં જોવા મળે છે એ શું પહેલેથી એવી છે કે હમણાંથી એવી થઈ? આપણા શરીરની જે રચના છે ને એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓમાંથી આવેલી છે. આનુવંશિક થઈને પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓમાંથી આપણા શરીરની રચના બને છે. પ્રાણીઓમાંથી આ રચના નિર્માણ થાય છે, બરોબર? પ્રાણીઓમાંથી આ રચના બને છે. તો આજે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ કેવા હતા? તો માનો કે ખોદકામ કરવાથી આપણને જે જૂના જૂના પ્રાચીન અવશેષો મળે જેને આપણે અશ્મિ કહીએ છીએ, આ અશ્મિઓની ઉંમર પણ આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે એની ઉંમર જાણી શકીએ. તો કાર્બન ડેટિંગ પદ્ધતિથી એની ઉંમર નક્કી કરી શકીએ અને અશ્મિઓ આપણને ખબર પડે કે 3000 વર્ષ જૂનું છે. તો 3000 વર્ષ જૂનું અશ્મિ આપણને મળે તો એના ઉપરથી આપણે અંદાજિત કરી શકીએ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ કેવા હતા અને અત્યારે પ્રાણીઓ કેવા છે. ડાયનાસોર કેવું હતું તે આપણને એના અસ્થિઓ પરથી જાણવા મળ્યું છે. એટલે જે જાતિ લુપ્ત થઈ છે, ફરીથી સમજો, જે જાતિ આજે અસ્તિત્વ ધરાવતી નથી પણ જે જાતિ લુપ્ત થઈ ગઈ છે તે કેવી હતી અને તેના કયા અંશો અત્યારે અસ્તિત્વ ધરાવતી જાતિમાં આવેલા છે, કયા લક્ષણો આ જાતિમાં આવ્યા છે, કઈ શારીરિક રચના આ જાતિમાં આવી છે તે જાણવા માટે અશ્મિઓનો અભ્યાસ અગત્યનો છે. સમજાણું? જે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે,
જે જાતિઓ પૂર્વ અસ્તિત્વ ધરાવતી હતી એ જાતિના શરીરની રચના અને આજના પ્રાણીના શરીરની રચનાનું આપણે જ્યારે એકબીજાનું બંનેને શું કહેવાય બંનેને સરખાવવા હોય તો એના માટે આ અભ્યાસ અગત્યનો છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિ અને આજની જાતિને સરખાવવા માટે કયા અંગો કયા જાતિમાંથી આવેલા છે એ જાણવા માટે અશ્મિઓનો અભ્યાસ જરૂરી છે. ક્લિયર? અને છેલ્લો પ્રશ્ન, ઓમનો નિયમ લખો. હવે ઓમનો નિયમ તો તમને જો ખાલી નિયમ જ લખવાનો છે એટલે એક માર્કમાં પૂછ્યું છે. આ ચાર માર્કનો સવાલ છે. ઓમનો નિયમ લખીએ ત્યારે આપણે ફરીથી મેં હમણાં તમને સર્કિટ બતાવી હતી એમ અવરોધ બતાવવો પડે, એમીટર બતાવવું પડે, સાથે સાથે અહીંયા બેટરી બતાવવી પડે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ધન અને ઋણ એના ધ્રુવો બતાવવા પડે, પછી અહીંયા તમારે વોલ્ટામીટર પણ જોડવું પડે, વોલ્ટામીટર સમાંતર જોડવું પડે, અવરોધની સમાંતર અહીંયા વોલ્ટામીટર જોડવું પડે, અને પછી અહીંયા આ વિદ્યુત પ્રવાહની દિશા ખાસ બતાવવાની, ધનથી ઋણ. વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? ધનથી ઋણ. તો આ વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણે બતાવી દીધી. તો અહીંયા તમારે અવલોકનો લેતા જવાના, બેટરી બદલતી જવાની, 2 વોલ્ટની બેટરી, 4 વોલ્ટની બેટરી, 6 વોલ્ટની બેટરી, એ પ્રમાણે અહીંયા વોલ્ટેજ આપણને બતાવે. વોલ્ટામીટર શું બતાવશે? વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એમીટર શું બતાવશે? એમીટર આપણને બતાવશે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તે. અને એનું કોષ્ટક બનાવીએ ત્યારે આપણને ખબર પડે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તેમ તેમ, અરે સોરી, જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ તેમ વિદ્યુત પ્રવાહ વધે છે. અહીંયા શું છે? વોલ્ટેજ. વોલ્ટેજ કોનો એકમ છે? વોલ્ટ કોનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો એકમ છે વોલ્ટ. એટલે વોલ્ટ વધે એટલે અહીંયા પ્રવાહ વધે, પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, બરોબર છે? તો જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ તેમ વિદ્યુત પ્રવાહ વધે છે. આ નિયમને ઓમનો નિયમ કહે છે. પણ તમારે સરસ શબ્દોમાં લખવું હોય તો એમ લખાય કે ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ પરિસ્થિતિમાં એટલે ચોક્કસ તાપમાને અથવા ચોક્કસ ધાતુ માટે, કારણ કે ધાતુ બદલાય તો ઓમનો નિયમ બદલાય, તાપમાન બદલાય તો પણ આ બદલાય છે. એટલા માટે નિશ્ચિત પરિસ્થિતિમાં વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આવી રીતે તમે લખી શકો. શું લખી શકશો? ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં, ભૌતિક શબ્દ લખજો, ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. કોણ? વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આને શું કહે છે? આને ઓમનો નિયમ કહે છે. ક્લિયર? તો આનો અર્થ એમ જ થાય કે વોલ્ટેજ વધે તો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટે તો પ્રવાહ ઘટે. પરંતુ તમારે વ્યવસ્થિત આ રીતે લખવાનો કે ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? ઓકે. જો સરસ મજાનો, આ બધા આપણા સરસ મજાના માગ્યા મુજબ ઉત્તરોના જવાબ આપણે મેળવ્યા છે, સાથે સાથે ઘણું બધું આપણને પણ જાણવા મળ્યું છે. તમને ગમ્યું હોય લાઈક કરજો, શેર કરજો મારા વિડીયોને, સબસ્ક્રાઈબ ખાસ કરજો, અને મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય. સી યુ.